તાજેતરમાં ગુજરાતના 70 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવે છે. આ 70 જેટલા બદલી પામેલ આઈપીએસ અધિકારીઓ પૈકી દિનેશભાઈ એચ પરમાર આઈપીએસ સંયુક્ત પોલીસ કમિશનર સુરત શહેરની બદલી કરવામાં આવે છે, ત્યારે ફ્રેન્ડ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ ખંતીલા અધિકારીનો વિદાય સત્કાર સમારંભ રવિવારે સાંજે 5:30 કલાકે અત્રેના ઉમરા પોલીસ કોમ્યુનિટી હોલ મુકામે યોજાયો હતો. સામાજિક કાર્યકર અને આંતરરાષ્ટ્રીય સેવકીય સંસ્થા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના પ્રેસ પબ્લિસિટીના સ્પેશિયલ ઓફિસર કમલેશ પારેખ સંચાલિત સદર સન્માન કાર્યક્રમમાં આવકાર પ્રજવો ફ્રેન્ચ ફોર વુમન એન્ડ ચાઇલ્ડના કોઓર્ડિનેટર પિયુષ કુમાર શાહે કર્યું હતું. ઉપસ્થિતો પૈકી આયોજિત સંસ્થા સાથે સંકળાયેલા વંદનાબેન તોમર, નમ્રતાબેન ડોળસ, હેતલબેન નાયક તથા કિન્નર સમાજના અગ્રણી નૂરી કુમારે તેઓના પ્રાસંગિક સંબંધોમાં પરમાર સાહેબની સુરત ખાતેની કામગીરીની સરાહના કરી હતી. આ વિદાય સમારંભમાં ફ્રેન્ડ ફોર વુમન એન્ડ ચાઇલ્ડના કોઓર્ડિનેટર પિયુષકુમાર શાહે દિનેશભાઈ પરમારને શાલ ઉઠાડી પુષ્પગુચ્છ આપી શ્રીફળ અને સાકરપૂડો પ્રદાન કરી શુભેચ્છા સહ વિદાયમાન સંસ્થાના અન્ય સહ કોઓર્ડિનેટર મંજુલતા જૈન અને રાહુલ કથિરિયાના સાનિધ્ય કર્યું હતું. આ અવસરે સામાજિક ક્ષેત્રના આગેવાનો તથા અલગ અલગ સમાજના હોદ્દેદારો હાજર રહી આઈપીએસ અધિકારી દિનેશ પરમારને શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરના પોલીસ બેડામાં છેલ્લા એક નવેક મહિનામાં તેમણે ફાળવેલ ટ્રાફિક અંગેની કામગીરીમાં પરિવહનની સરળતા જાળવવામાં હરહંમેશ ખડે પગે ઊભા રહેનાર દિનેશભાઈએ પોતાના પ્રતિભાવમાં શહેરના ટ્રાફિકની વાતોથી વાકેફ કરવાની સાથે આગામી સમયમાં પણ વાહન ચાલકો દ્વારા પરિવહનની મર્યાદા જળવાઈ રહે તેવી કામગીરી અને સારા ઉજ્જવળ ભવિષ્ય માટે આવનાર અધિકારીને સહકાર આપ્યો છે, તે જ પ્રમાણે સહકાર આપશો હોવાનું જણાવ્યું હતું અને આજે માન સહિત શુભેચ્છાઓ પાઠવવા બદલ સૌનો આભાર માન્યો હતો. મહિલા અને બાળ મિત્ર સંસ્થા દ્વારા આજરોજ ઉમરા પોલીસ સ્ટેશનના જે હોલમાં સુરત શહેરમાંથી બદલી પામેલ અને નવા નિયુક્ત થયેલ અધિકારીઓનો જે સમારંભ રાખવામાં આવેલો છે એ બદલ હું સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સુરત શહેર માં મારી નિમણૂક જોઈન્ટ સીપી ટ્રાફિક તરીકે હતી અને મને જે લોકોનો જે સાથ અને સહકાર મળ્યો એ બદલ હું સુરતના તમામ નગરજનોનો આભારી છું. થેન્ક યુ. નૈતિક રેશમવાલા, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત.